દર્શક મિત્રો, સામાન્ય રીતે આપણા ઘરમાં આપણે સાવરણીનો ઉપયોગ ઘરની સાફ સફાઈ માટે કરતા હોઈએ છીએ, પરંતુ આ સાફ સફાઈમાં જો ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો આપણા ઘરમાંથી ધનની સફાઈ પણ થઈ જાય છે. લક્ષ્મીજી ક્યારેય સ્થિર નથી રહેતા અને આખરે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ઘરમાં રહેલી આ સાવરણી અને સાફ સફાઈના સાધનોમાં કઈ બાબતોની આપણાથી ચૂક થતી હોય છે જેના લીધે લક્ષ્મીજી રિસાઈ જતા હોય છે અને તેને દૂર કરવા માટે શું કરશું તેના વિશે જાણીએ પ્રબોધભાઈ દવે પાસેથી. ઓમ નમઃ શિવાય. મિત્રો, હું પ્રબોધ દવે આપને આજના દિવસની એક નવી વાસ્તુ જ્યોતિષની ટિપ્સ આપવા જઈ રહ્યો છું. તો ઘરની અંદર એવી કઈ કઈ વસ્તુઓની ધ્યાન આપણે રાખવાની જરૂર છે કે જેના દ્વારા ઘરની અંદર ઉત્પન્ન થતા તકલીફોમાં મુકતા એવા પ્રોબ્લેમોમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો મિત્રો, લોકો ઘણીવાર નાની નાની વસ્તુઓને એટલું ધ્યાનમાં રાખતા નથી અને એના દ્વારા એ લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો એવી જ એક વસ્તુ છે જેને આપણે સાવરણી કહીએ છીએ, જેના દ્વારા આપણા ઘરની સાફ સફાઈ થતી હોય છે. તો આ સાવરણીના પણ ઘણા સારા ફાયદા પણ છે અને એના ઘણા દોષો પણ એનાથી ઉત્પન્ન થતા હોય છે. મિત્રો, આ સાવરણી આપણા ઘરને સાફ સફાઈ તો કરે જ છે, પણ એ એક લક્ષ્મીનું સ્વરૂપ છે. એવું કહેવાય કે નવી 2000 ની નોટોનું બંડલ એને કહી શકો એવી એ આ લક્ષ્મી છે. તો એને એની શું તકેદારી રાખવી જોઈએ, એનું શું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ, સાવરણી ઘરની અંદર એક જ રાખવી જોઈએ, 2 સાવરણી ઉપરા ઉપર ક્યારેય ન રાખવી જોઈએ. આ સાવરણી કોઈને દેખાય એ રીતે ન રાખવી જોઈએ. આ સાવરણીને રસોડામાં ન મૂકી શકાય. આ સાવરણીને ક્યારેય ભીની નહીં થવા દેવાની. આ સાવરણીને ક્યારેય ઓળંગીને નહીં જવાનું. આ સાવરણીને કોઈ જગ્યાએ ઊભી નહીં રાખવાની. આ સાવરણીને આગળથી કાપવાની નહીં. આજકાલ લોકો હોલસેલમાં ઘણી બધી સાવરણીઓ લઈ આવે છે જેથી કરીને સસ્તું પડે. તો આપણો જે સંગ્રહખોર સ્વભાવ છે ને, એના માટે જો તમારા ઘરમાં હજી આવી સાવરણી પડી હોય તો 3, 6 કે 9, 3ના ગુણાંકમાં એ સાવરણીઓ વહેલી સવારે 6:30 પહેલા લક્ષ્મીના મંદિરે જઈને મૂકી આવજો. તો કદાચ તમે એ સાવરણીના દોષમાંથી મુક્ત થઈ શકશો. તો આપણા ઘરની અંદર રહેલી સાવરણી આપણને ફાયદો તો કરાવે જ છે, ઘર સારું તો કરાવે જ છે, પણ એ નુકસાન પણ એટલું જ કરે છે. તમારા ઘરની અંદર ક્યાંય સાવરણી બેડરૂમની અંદર ઊભી પડી છે તો સમજી લેજો કે તમારા ઘરની અંદર ક્યાંક અને ક્યાંક તમારા વચ્ચે કોઈ કલહ ઉત્પન્ન થાય છે, તમારા બંને વચ્ચે ક્લેશ થાય છે અને તમે પતિ પત્ની ઝઘડી રહ્યા છો. તમારા ઘરની અંદર સાવરણી જો રસોડામાં પડી છે અથવા તો બહાર ગેલેરીમાં પડી છે અથવા તો રસોડાની અંદર જે બહાર ગેલેરી બનતી હોય છે ત્યાં પડી છે, તો પણ તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ બીમાર છે. તમારા ઘરની અંદર પૈસો તમારો દવાની પાછળ વધારે જઈ રહ્યો છે. જો તમારા ઘરની અંદર સાવરણી ભીની થઈ રહી છે, પડી રહી છે, તમે ફ્રીજની પાછળ કે એ રીતે મૂકી છે અને એના દ્વારા ભીની થાય છે, તમારું ધ્યાન નથી, તો એ સાવરણી દ્વારા તમારા ઘરની અંદર કોઈની ને કોઈની માનસિકતા બગડી શકે છે. તો આવી આ સાવરણીને મૂકવી ક્યાં જોઈએ? તો આ સાવરણીને તમે સંતાડીને મૂકવાની છે. કોઈને દેખાય નહીં એ રીતે, જે રીતે આપણે પૈસા અને લક્ષ્મીને રાખતા હોઈએ છીએ એ રીતે આપણા ઘરની અંદર આપણે સાવરણી મૂકવાની છે. કોઈ તિજોરી નીચે, કબાટ નીચે, સોફા નીચે અથવા તો પલંગ નીચે એવી રીતે છુપાવીને મૂકવાની કે જેથી કરીને બહારથી આવનાર કોઈ વ્યક્તિને એને જોઈ ન શકે. ઘણા લોકો તો બહાર ચોકમાં, ખુલ્લામાં અથવા તો કોઈનો પગ લાગી જાય એ રીતે ઘણા લોકો પગથી એને ધક્કો મારતા હોય છે. ઘણા બાલ્કનીમાં, ઘણા રસોડાના સ્ટોર રૂમમાં, તો રસોડામાં તો ક્યારેય નહીં. અને એમાં પણ તમે જ્યારે રસોડામાં કચરો વાળતા હોય ત્યારે તો ફટાફટ કચરો વાળીને બહાર નીકળી જવાનું, ત્યાં ઉભા ઉભા વાત પણ નહીં કરવાની હાથમાં સાવરણી પકડીને. તો આ સાવરણીના દોષો, સાવરણી દ્વારા આપણા ઘરની અંદર કેટલી તકલીફો ઉત્પન્ન થઈ શકે છે, તો આ સાવરણીના દોષોથી આપણે અચૂક દૂર રહેવું જોઈએ. અને છતાંય એના દ્વારા શુક્રનો પ્રોબ્લેમ, શુક્ર એટલે લક્ષ્મી, તમારા ઘરની અંદર આવતી લક્ષ્મીથી તમને પ્રોબ્લેમ, ઘરની અંદર તમને જે સારો વૈભવ પ્રાપ્ત થવો જોઈએ એ ન થાય, તમારી બેડરૂમ લાઈફ બરાબર ન હોય, તો સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક કોઈ સાવરણીનો દોષ બની રહ્યો છે. અને આવા સાવરણીના દોષને નિવૃત્ત કરવા માટે એ દોષ માત્ર ને માત્ર સાવરણીથી જ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. 3, 6, 9 કે 3ના ગુણાંકમાં એવી સાવરણીઓ લઈ ઘરમાં પડી હોય, પણ એ નવી સાવરણી લઈ અને શુક્રવારના દિવસે વહેલી સવારે 6:30 વાગ્યા પહેલા લક્ષ્મીના મંદિરે બહાર જ્યાં લોકો સાવરણી મૂકતા હોય ત્યાં જઈને મૂકી આવવાની છે. કોઈને ખબર ન પડે એ રીતે તમારે આ સાવરણીના દોષમાંથી મુક્ત થવાનું છે. અને સાથે સાથે રોજે રોજ
જો કીડીઓને તમે સાવરણીનો દોષ કર્યો છે, અત્યાર સુધી તમારા ઘરમાં આવા કોઈ દોષો હતા અને જો એ દોષો ઉત્પન્ન થયા છે તો આ સાવરણી તો ઘરમાં એક રહેવા જ દેજો, માત્ર એક જ રાખજો, પણ સાથે સાથે તમારા દ્વારા 100 પેટ ભરાવા જોઈએ. 100 પેટ ભરવા માટે તો કેટલી બધી તકલીફો, કેટલા બધા પૈસાની જરૂર પડે, પણ 100 પેટ આપણે કીડીઓના પણ ભરી શકીએ છીએ. તો તમે કીડીયારું પૂરી શકો છો, ખાંડ, લોટ અને થોડું ઘી મિશ્ર કરી અને રોજે રોજ જો કીડીઓને કીડીયારું પૂરવામાં આવે તો પણ તમે આ સાવરણીના દોષમાંથી મુક્ત થઈ જશો. માટે સાવરણીના દોષને વહેલામાં વહેલી તકે દૂર કરી અને એના દ્વારા થતા ફાયદાઓથી તમે હંમેશા મુક્ત થાઓ અને એ અનુભવ તમને કે થોડા જ દિવસની અંદર એનાથી તમને રાહત જણાશે અને એ રાહત જણાય તો અમને જણાવવાનું ભૂલતા નહીં. આ અમારા પ્રયોગો, અમારે હજી ઘણું બધું તમને આપવું છે, નવી નવી વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુઓ તમને આપી અને એના દ્વારા તમારા જીવનની અંદર કાયમ શાંતિ બની રહે એવા અમારા પ્રયત્નો રહેશે. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, ભક્તિરસની આજની આપણી સફરમાં માં લક્ષ્મીના દર્શન કર્યા, લક્ષ્મી નારાયણની પૂજા અને માં લક્ષ્મીને કેવી રીતે રઝવવી તેના વિશે વાત કરી. ત્યારે માં લક્ષ્મીની કૃપાથી આપના સહુના ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને રજા આપશું. નમસ્કાર.